ખેડૂતોને પડ્યા પર પાટો. મૂડી પંથકમાં કપાસના પાકમાં સુકારા નામનો રોગ દેખા દેતા ખેડૂતોમાં ચિંતા. એક તરફ કુદરતની કહેર છે, અતિવૃષ્ટિ છે, પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની રહી છે, કોરોનાની મહામારી છે. કુદરત રૂઠી હોય તે પ્રમાણે હવે ખેડૂતોના ખેતી પાક એવા કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો બન્યા છે ચિંતિત. જગતનો તાત બન્યો છે ચિંતિત. આગામી દિવસોમાં ખેતરોમાં રોગચાળાનો ફેલાવો થાય તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં હવે ભય જોવા મળી રહ્યો છે, અને ખેડૂતોમાં પોતાના ખેતરના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાત કરીએ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાની, કે જ્યાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગરમાં ખૂબ વરસાદ જળબંબાકાર અને સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકાર વરસાદ પડ્યો છે, જેને લઈને ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાથી પાક કોહવાઈ જવાની ઘટનાઓ તો બની જ છે, અને હવે બચી ગયેલા પાક જે છે તેમાં રોગ અને જીવાત અને રોગચાળાનો ઉપદ્રવ આવતા હવે ખેડૂતો બન્યા છે ચિંતિત. ખેડૂતોની ચિંતામાં થયો છે વધારો. મૂડી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે પંથકના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ તો ગયા જ છે, સાથે હવે રોગચાળાની દહેશત. મૂડી તાલુકાના સરલા, કળમાદ, વડદરા, રાયસંગપર, રામપર, પલાસા, રામપરડા, દુધઈ, ભવાનીગઢ, લિયા, પાડવરા અને અન્ય ગામોમાં પણ કપાસના પાકમાં સુકારાનો રોગ દેખા દેતા જોવા મળી રહ્યા છે ખેડૂતોમાં ચિંતા. આ પરિસ્થિતિમાં કપાસના પાકમાં સુકારા નામનો રોગ દેખા દેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો ઉપર આફત આવી પડી છે. એક તરફ પોષણક્ષમ ભાવો મળતા નથી, બીજી તરફ અસહ્ય ભાવ વધારો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, રાસાયણિક ખાતરોનો ભાવ વધારો ખેડૂતોને હવે જો રોગચાળો ફાટી નીકળશે ખેતી પાકમાં તો ઉત્પાદનમાં ઘટાડો થશે, અને પોષણક્ષમ ભાવો નહીં મળે તો ખેડૂતોને ડબલ માર પડવાની દહેશત જોવા મળી રહી છે. સુકારા નામના રોગના પ્રમાણ હજુ વધવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ખેતી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, અને બીજી તરફ ખેડૂતોની બમણી આવક થવાના બદલે ખેડૂતો પાયમાલ બની રહ્યા છે, અને ખેડૂતોની જે આવક છે તે મર્યાદિત હોય છે ત્યારે તેની સામે ખર્ચ વધુ થતું હોય છે, અને ઉત્પાદન ઓછું થાય અને પોષણક્ષમ ભાવો ન મળે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ વિકટ બનતી હોય છે. ત્યારે આ વર્ષે કુદરતની કહેર, અનરાધાર વરસાદ અને રોગચાળાના કારણે ખેતી પાકને ભારે નુકસાન થવાની ચિંતા વ્યક્ત ખેડૂતોએ કરી છે. બીજી તરફ ભાવ વધારો, મોંઘવારીએ માઝા મૂકી છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, રાસાયણિક ખાતરોના ભાવમાં પણ વધારો છે, દવામાં પણ વધારો છે, જેને લઈને રાસાયણિક ખાતરો ઉપરાંત જંતુનાશક દવાઓનો જે છંટકાવ કરવામાં આવે છે તેના પ્રમાણમાં ઉત્પાદન ન થવાથી ખેડૂતોની હાલત બેહાલ બનવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે રોગચાળાને કાબૂમાં લેવા સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. બે દિવસ પહેલા મૂળી તાલુકાના દુધઈમાં અતિ ભારે વરસાદ પડતા દુધઈના રાતા તળાવ નામે ઓળખાતા તળાવ નંબર 1 અને તળાવ નંબર 2 તૂટી જતા તેનું સમગ્ર પાણી ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકમાં ફરી વળતા કપાસ અને તલના મુખ્ય પાકો નષ્ટ પામ્યા છે, અને હાલ પણ હજી ખેતરો પાણીથી ભરાયેલા છે. તો સરકારશ્રી તાત્કાલિક આ જે ધોવાણ થયું, જમીન ધોવાણ થયું છે, પાકને નુકસાન થયું છે તેનું સર્વે કરી અને વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવે અને સહાય કરે એવી અમારી માંગણી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે 23 તારીખે આખો દિવસ અને રાત્રે 10-15 ઇંચ વરસાદ પડતા ગામના રાતા તળાવ નામે ઓળખાતા તળાવમાં પાણીની અઢળક વિપુલ આવક થતાં તળાવો તૂટી ગયેલ છે, અને તેનું પાણી દુધઈના ખેતરોમાં ફરી વળતા કપાસ અને તલનો મુખ્ય પાક ફેલ જવા થયો પામ્યો છે. તો સરકારને અમારી વિનંતી છે કે એનું યોગ્ય